गुड मॉर्निंग बाळको, विद्यानगर प्राथमिक शाळामां आપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 માં વિષય પર્યાવરણમાં અભ્યાસ કરીશું। પર્યાવરણને આપણે આસપાસ પણ કહીએ છીએ। પાઠ 18, હવે અમે ક્યાં જઈએ। કયો પાઠ છે? હવે અમે ક્યાં જઈએ। આ પાઠમાં પણ આપણે આગળના વિડિયોમાં થોડો ઘણો અભ્યાસ કરી ગયા છીએ। હવે આ પાઠનો આગળનો અભ્યાસ શરૂ કરીશું। अनुज हवे खड़तल युवान थई गयो हतो। अनुज शू? अनुज विषे कहे छे के अनुज केवो थई गयो हतो? खड़तल युवान जेवो थई गयो हतो। ते खेतर में सखत मेहनत करतो अने मोटी नदी माथी माछला पकड़तो। शू के खेतर में मेहनत करतो अने साइड में ते नदी माथी माछलाओ पण पकड़तो हतो। ते अने तेना मित्रों जंगल माथी फल मूळ अने औषधिओ वनस्पतिओ तेमज नदी माथी पकड़ेली माछलीओ वगैरे लई नगर में वेचवा जता हता। कोनी वात करे छे? अनुजनी वात करे छे। अनुज शू करतो हतो? ते तेना मित्रों साथे जंगल माथी फळो छे मूळ छे औषधिओ छे वनस्पतिओ छे तेमज नदीओ माथी पकड़ेली माछलीओ बधुं ज लई जईने नगर में एटले शहर में वेचवा जता हता। તહેવારના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો હતો। શું કે તહેવારનો સમય હોય, જ્યારે તહેવાર હોય ત્યારે અનુજ શું કરતો હતો? તેની ઉંમરના છોકરા છોકરીઓ જોડે નૃત્ય પણ કરતો હતો અને ઢોલ વગાડતો હતો। અહીં બતાવ્યું છે, તમે જોઈ શકો છો કે અનુજ જે નૃત્ય કરી રહ્યો હતો તે દર્શાવતું ચિત્ર આપેલું છે, તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો। હવે આગળ શું કહે છે? કહો, ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા? કે ખેડી ગામના બાળકો હતા તે શું શું શીખતા હતા? તો શું આવે? ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા? તો ખેડી ગામના બાળકો અહીંયા આપેલું છે, જો વડીલો જોડે કામ કરતા કરતા બાળકો ઘણી બધી પ્રવૃત્તિઓ શીખતા હતા, જેવી રીતે કે સાથે રહીને તે લોકો નૃત્ય કરવું, વાંસળી અને ઢોલ વગાડવા, માટીના અને વાંસના ઘડા બનાવવા, પક્ષીઓને ઓળખવા અને તેમની અવાજની નકલ કરવી, આ વગેરે વસ્તુઓ શીખતા હતા। કોણ શીખતું હતું? ખેડી ગામના બાળકો શીખતા હતા। તેવી જ રીતે તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? કે તમે તમારા ઘરમાં જે માતા પિતા હોય અથવા તો દાદા દાદી હોય તેમની જોડે શું શીખો છો તે તમારે દર્શાવવાનું છે। તો શું શીખીએ છીએ? આપણે આપણા માતા પિતા અને મોટા વડીલો સાથે રહીને અમે એકબીજાનું માન સન્માન આપવાનું, પછી આદર આપવાનું, તેમજ તેમનું કામ કરી આપવાનું, તેમની સાથે સારી રીતે વર્તન કરવાનું, આ બધી પ્રવૃત્તિઓ શીખીએ છીએ ને, કે આ બધી વસ્તુઓ અમે શીખીએ છીએ। અનુજે ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી, તેમાંની કઈ તેને મુંબઈમાં ઉપયોગ થઈ હશે? શું કહે છે? અનુજે ઘણી બધી પ્રવૃત્તિઓ શું કહે છે ખેડી ગામમાં શીખી હતી, તેમાંની કઈ મુંબઈમાં તેને ઉપયોગમાં લેવાઈ હતી, ઉપયોગમાં કઈ પ્રવૃત્તિ તેના કામમાં આવી હતી તે તમારે દર્શાવવાની છે। તમે પક્ષીઓનો અવાજ રોજ સાંભળો છો? કયા કયા? શું કે તમારી આસપાસ ઘણા બધા પક્ષીઓ ઉડતા હશે, તેનો અવાજ તમે સાંભળ્યો હશે, તો શું કહેવા માગે છે? તમે તેનો સવારે દરરોજ અવાજ સાંભળો છો? હા, તો કયા કયા પક્ષીઓનો અવાજ સાંભળો છો? તો તમારી આસપાસ કાબર હશે, કોયલ હશે, મોર હશે, પોપટ હશે, ચકલી હશે, આવા ઘણા બધા પક્ષીઓ તમે જોયા હશે અને તેનો અવાજ સાંભળ્યો હશે। તમે કોઈ પક્ષીના અવાજની નકલ કરી શકો છો? નકલ કરીને બતાવો। તમને પ્રશ્ન કર્યો છે કે તમે કોઈ એવા પક્ષીની નકલ કરી શકો છો, કે એવા કોઈ પક્ષી છે કે તેના અવાજની તમે નકલ કરી શકો છો, તેની નકલ કરીને તમે બતાવો। તમે દરરોજ સાંભળતા હોય તેવા અવાજ કયા છે? શું કે તમે દરરોજ સાંભળતા હોય એવા અવાજ કયા છે જે ખેડીના લોકો સાંભળતા નથી? શું કે તમે દરરોજ સાંભળતા હોય તેવો અવાજ કયો છે કે તે ખેડીના લોકો સાંભળતા નથી? તો આજના સમયમાં શહેરમાં ઘણું બધું પ્રદૂષણ હોય છે, ઘોંઘાટ હોય છે, વાહનોનો અવાજ ઘણો બધો હોય છે, તે બધું આપણે અહીંયા શહેરમાં જોવા મળે છે, ત્યારે ખેડી ગામના લોકો આ બધી વસ્તુઓ સાંભળતા નથી। તમે મૌન અનુભવ્યું છે ક્યાં અને ક્યારે? શું કે કદી તમે મૌન રહ્યા છો અને ક્યારે રહ્યા છો અને કઈ રીતે રહ્યા છો, કેમ રહ્યા છો તેના વિશે તમારે જણાવવાનું છે। હવે નદીની પાર, શું કહે છે? નદીની પાર વિશે જાણીએ। એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે નદી પર ખૂબ જ મોટો બંધ બાંધવાનો છે। શું કે ખેડી ગામના લોકોએ શું સાંભળ્યું? નદી પર ખૂબ મોટો બંધ બાંધવાનો છે તેવું સાંભળ્યું। આ માટે નદીનો પ્રવાહ રોકવા મોટી દિવાલ બનાવવામાં આવશે। શું કે આ માટે નદીમાં જે પ્રવાહ છે તેને રોકવા માટે મોટી દિવાલ બનાવવામાં આવશે। ખેડી અને નજીકના ઘણા ગામડાઓના વિસ્તાર
પાણીની અંદર ડૂબી જશે. શું કહે છે, આ કરવાથી ખેડીની નજીક જે બીજા ગામડાઓ આપેલા હશે તે પણ પાણીમાં ગરકાવ થઈ જશે, ડૂબી જશે. લોકોએ તેમનું તેમનું ગામ અને જમીન જ્યાં તેમના બાપદાદાઓ વર્ષોથી રહ્યા હતા તે છોડીને જવું પડશે. શું કહે છે, લોકોના બાપ માતા પિતા હોય, દાદા દાદી હોય, વર્ષોથી અહીં રહ્યા હોય અને પછી આવું થવાનું હોય તો તે લોકોએ શું થાય છે, પોતાનું ગામ છે, જમીન છે અને શું કહે છે બાપદાદાની વર્ષોથી રહેલા હોય તે જગ્યાને છોડીને જવું પડશે. કેમ જવું પડશે, જો ખેડી ગામમાં શું કીધું છે, નદી પર એક મોટો પુલ બાંધવાનો છે તેવું સાંભળ્યું હતું અને તેના કારણે શું કહે છે અમુક વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ જશે, ડૂબી જશે. તે સાંભળીને તે લોકોએ આ છોડી જવું પડશે. પછી આગળ થોડા દિવસ પછી સરકારી કર્મચારીઓએ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું. શું કહે, થોડા દિવસ પછી સરકારી કર્મચારીઓ હોય સરકારી કર્મચારીઓ તેમણે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું. ગામના નાના છોકરાઓએ પોલીસ પહેલીવાર જોઈ. શું કહે, ગામમાં નાના નાના છોકરાઓ હોય તેમણે કદી ગામમાં પોલીસ જોઈ ન હતી, તેમણે પહેલીવાર જોઈ. થોડા બાળકો તેમની પાછળ દોડવા લાગ્યા. શું કહે, નવાઈ લાગી તેથી તે લોકો તેમની પાછળ દોડવા લાગ્યા. કેટલાક તેમને જોઈને ડરી ગયા અને રડવા લાગ્યા. અમુક બાળકો ડરવા લાગ્યા, અમુક રડવા લાગ્યા અને અમુક તેમની પાછળ દોડવા લાગ્યા. કર્મચારીઓએ નદી, ખેતરો, જંગલો અને ઘરોની લંબાઈ અને પહોળાઈનું માપ લીધું. શું કે સરકારી કર્મચારીઓ હતા તેમણે નદીઓનું, ખેતરોનું, જંગલોનું અને ઘરોની લંબાઈનું માપ અને પહોળાઈ લીધી. તેઓએ ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાવી. પછી શું કર્યું, તેઓએ ગામના આગેવાનો હોય તેમ અને તે વડીલો હોય જે બધું સંભાળતા હોય તેમની સભા બોલાવી, બેઠક બોલાવી. તેઓએ કહ્યું, શું બોલાવી, વડીલોની સભા બોલાવી, બેઠક બોલાવી. તેઓએ કહ્યું, નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે. તે લોકોએ શું કીધું, નદી કિનારાની પાસે જે ગામડાઓ આવ્યા છે તેને ખાલી કરવા પડશે, કારણ કે ત્યાં આગળ પાણીનો ગરકાવ વધી જશે અને તેના કારણે ગામડાઓ ડૂબી જશે. જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓ નદીને પેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે. શું કહે છે, જેમને નદીને શું કહે છે, નદીની પાસે જે ખેડી ગામમાં જેમને જમીન છે તેમને નદીની પેલી પાર બીજી જગ્યા આપવામાં આવશે રહેવા દેવા માટે. તેઓના માટે ત્યાં શાળા, વીજળી, હોસ્પિટલ, બસ, ટ્રેન વગેરેની વ્યવસ્થા થશે. સરકારી કર્મચારીઓ શું કહે છે, જેમને અહીંથી ખસેડવામાં આવશે તે લોકોને બીજા સ્થળે ખસેડશે પણ ત્યાં આગળ બધી જ સુવિધાઓ કરી આપવામાં આવશે. બસ છે, ટ્રેન છે, શાળા છે, હોસ્પિટલ છે, વીજળી છે, બધી જ વ્યવસ્થા કરી આપવામાં આવશે. તેઓ પાસે તે બધું હશે જે તેઓની ખેડીમાં સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. શું કે તે લોકો પાસે બધી જ વસ્તુઓ મળી રહેશે જે તેમણે ખેડી ગામમાં પણ મળ્યું નહોતું. એટલે શું કે છે, અનુજના માતા પિતા અને ગામના બીજા વડીલો તેમનું ગામ છોડવાથી ખુશ ન હતા. શું કે અનુજના માતા પિતા અને તેમના વડીલો હોય તે આ ગામ છોડવા માટે રાજી ન હતા, દુઃખી હતા. આ બધું સાંભળી અનુજ પણ થોડો ગભરાઈ ગયો. શું કે આ બધું સાંભળીને અનુજ પણ થોડો ડરવા લાગ્યો, પરંતુ તે ઉત્તેજિત પણ હતો. શું કે પણ તે ઉત્તેજિત હતો. તે વિચારવા લાગ્યો કે લગ્ન પછી તે તેની પતિને નવા ગામના નવા ઘરમાં લઈ જશે. શું કે તેણે પછી વિચાર્યું કે આ અહીંયા રહીએ છીએ એના કરતાં લગ્ન થઈ જાય મારા પછી હું મારી પતિને નવા ગામમાં અને નવા ઘરમાં લઈ જઈશ, ત્યાં બધી જ સુવિધાઓ છે. એવું ઘર જ્યાં તે ફક્ત એક બટન દબાવશે ને અજવાળું થશે. શું કે એક જ સ્વિચ દબાવશે અને અજવાળું થશે. ત્યારે ખેડી ગામમાં લાઇટો ન હતી તેને કારણે શું કે ત્યાં અજવાળું ન હતું, તેથી તે ખૂબ રાજી થઈ ગયું કે નવું ઘર મળશે, નવી સુવિધાઓ મળશે અને નળ ખોલશે ત્યાં પાણી આવી જશે. શું કે નળ ખોલશે ને તરત પાણી આવી જશે. તે શહેરમાં ફરવા અને નવી જગ્યાઓ જોવા બસમાં જઈ શકશે. શું કહે છે, બીજા ગામમાં મોકલશે તો ત્યાંથી બસોની સુવિધાઓ હશે, બધી સુવિધાઓ હશે ને, તો તે શહેરમાં જવા માટે બસો દ્વારા જઈ શકશે અને એક સ્થળેથી બીજી સ્થળે ફરી શકશે. જ્યારે બાળકો થશે ત્યારે તેઓને શાળાએ મોકલશે. શું કે પછી મારા લગ્ન પછી મારા બાળકો થશે પછી તે બાળકોને હું એ શાળામાં મોકલીશ ભણવા માટે. તેઓ તેના જેવા અભણ નહીં રહે. અનુજ ભણ્યો ન હતો તેથી તેણે આ બધું વિચાર્યું કે મારા બાળકો મારી જેમ અભણ નહીં રહે. જો અહીંયા સંસ્થા
જો અહીંયા એક જો કર્મચારી લોકોએ એક બેઠક બોલાવેલી બતાવી છે કર્મચારીના લોકોએ, અને જો સુવિધા બતાવી છે કે આ બીજા શહેરમાં તમને મોકલશે તો આ સુવિધાઓ મળશે. જો શું બતાવી છે, દવાખાનાની એમ્બ્યુલન્સ બતાવી છે, બસ બતાવી છે, ટ્રેન બતાવી છે, શાળા બતાવી છે, ઘર બતાવી છે, કે આ બધી સુવિધાઓ અમે તમને આપીશું, તમે અહીંથી છોડીને જશો બીજા ગામમાં તો અમે તમને આ બધી સુવિધા આપીશું. તેવું કોણ કહે છે? સરકારી કર્મચારીઓ કહે છે. કોને કહે છે? ગામના લોકોને કહે છે, અને ગામના લોકોની બેઠક બોલાવેલી બતાવી છે. તો બાળકો તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો. તો ખબર પડી ને કે શું કહે છે, ખેડી ગામના લોકોને બીજા ગામમાં ખસેડવા માટે, બીજી જગ્યાએ ખસેડવા માટે સરકારી કર્મચારીઓ બધાને એકઠા કરે છે અને કહે છે કે તમારે આ જગ્યા છોડવી પડશે અને અહીંથી બીજા શહેર કે ગામમાં તમને વ્યવસ્થા કરી આપવામાં આવશે અને ત્યાં તમને બધું જ મળશે, જેવી રીતે કે દવાખાનાની સુવિધા, ઘરની સુવિધા, પછી શું કે શાળાની સુવિધા, કે વીજળીની સુવિધા, આવી બધી જ સુવિધાઓ તમને ત્યાં મળી રહેશે જે તમને અહીં નથી મળતી, તેવું આ લોકો ગામના લોકોને સમજાવે છે. તો બાળકો આ પાઠમાં ખબર પડી ને, તો આ પાઠનો આપણે આટલા સુધી અભ્યાસ કરીશું. આ પાઠનો આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું.